મોર્નિંગ સ્ટુડન્ટ્સ આપણે આગળના વિડિયોમાં સ્વરમાં અ અને આ શીખી ગયા એના પછીનો સ્વર શીખીશું ઈ તો ઇમારતનો ઈ લખવા માટે તમારે શું કરવાનું તમે દ દડાનો દ તો શીખી જ ગયા છો તો પહેલા દ દડાનો દ કરી અને અહીંયાથી ઉપર લઈ જવાની લાઈનને એટલે આ થઈ ગયો ઇમારતનો ઈ પેલા શું કરવાનું દ દડાનો દ કરી લેવાનો પછી નીચેથી આમ યુ લઈ જાય છે યુ શેપમાં ઉપર લઈ જવાનું એટલે થઈ ગયો ઇમારતનો ઈ આના પછી આવે છે ઈસનો ઈ તો એમાં પણ તમારે ઈની જેમ ઉપર લઈ જવાનું પણ આમાં શું કરવાનું ઉપરથી આખો વળાંક આપી દેવાનો એટલે થઈ ગયો ઈસનો ઈ ઉપર લઈ જઈ અને ઉપરથી આખો વળાંક આપી દેવાનો એટલે આ કેવો થશે અડધો ઈ થશે અને આ કેવો થશે આખો વળાંક વાળો આખો ઈ હવે આપણે એને ટુ લાઈનમાં લખી હવે આપણે એને ટુ લાઈનમાં લખીશું તો ઇમારતનો ઈ અને આપણે કેવી રીતનું બોલવાનું હોય ઇમારતનો ઈ હવે એના પછી આવશે ઈસનો ઈ ઈસનો ઈ આપણે આ ઈ કેવી રીતના બોલીશું તો કે ભાર દઈને બોલવાનો આવશે ઈસનો ઈ આજના હોમવર્કમાં તમારે મિક્સ બુકમાં ટુ લાઈનમાં ઈ અને ઈ ઉટવાના છે અને લખવાના છે આજના હોમવર્કમાં તમારે ઇમારતનો ઈ અને ઈસનો ઈ આવી રીતના ગૂંટી અને નીચે લાઈન ડ્રો કરી અને લખવાના રહેશે આ બે પેજ તમારે હોમવર્કમાં કરવાના છે